કોલર જોડાઈ ગયા છે નીતિનભાઈ રાજપીપળાથી. નીતિનભાઈ આપનો સવાલ જણાવશો. મારા બાબાની જન્મ તારીખ છે 13/1/2002. ઓકે, જન્મનો સમય? સમય સવારે 8:27. 8:27. જન્મનું સ્થળ? રાજપીપળા. રાજપીપળા. શું પ્રશ્ન હતો આપણા સુપુત્ર વિશે? અત્યારે 12મા ધોરણમાં સાયન્સમાં છે, તેનો અભ્યાસ કેવો રહેશે અને વિદેશ યુગ છે કે નહીં? જો એમના જન્માક્ષર ની અંદર પ્રથમ તો મકર લગ્ન ઉદિત થયું છે અને મકર લગ્ન નો અધિપતિ શનિ મહારાજ પોતે પંચમ સ્થાન ની અંદર વૃષભ રાશિ ની અંદર બિરાજમાન છે. શનિ મહારાજ ની દ્રષ્ટિ ખરાબ હોય પરંતુ જે સ્થાન ની અંદર બિરાજમાન હોય એ સ્થાન ની અંદર શુભ ફળ આપતા હોય છે. શનિ મહારાજ વિદ્યા અભ્યાસ ના સ્થાન ની અંદર બિરાજમાન છે, વક્રી થઈ અને વૃષભ રાશિ ની અંદર બિરાજમાન છે અને વૃષભ રાશિ નો અધિપતિ શુક્ર પોતે 12મે બિરાજમાન છે. ખાસ કરીને અભ્યાસ માટે જોવા જઈએ તો ગુરુનું ફળ વિશેષ પ્રકારનું ગણવામાં આવે છે. બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. હવે એમના જન્માક્ષરની અંદર સૂર્યથી બુધ આગળ હોવાના લીધે બુદ્ધિ અત્યંત સારી છે. બુદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેશે અને આગળ જતા અભ્યાસની અંદર પણ એને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થશે. વિદેશ દ્વારા પોતે સારી નાણાકીય સબળતા પ્રાપ્ત કરી શકશે, કારણ કે વિદેશ માટે પાપ ગ્રહો વિશેષ પ્રકારનો ફાળો ભજવતા હોય છે અને એમાં પણ જો ચંદ્ર પોતે દૂષિત થઈને બિરાજમાન હોય તો વિદેશની અંદર સ્થાયી થઈ અને પોતે સારી નાણાકીય સબળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. હવે આમનો ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે અને સાથે શુક્રની સાથે બિરાજમાન છે, એટલે અવશ્ય પોતાના અભ્યાસ દ્વારા પોતે વિદેશ જઈ શકશે, અભ્યાસના કારણે વિદેશ જઈ શકશે અને ત્યાંથી પોતે સારી એવી નાણાકીય સફળતા પ્રાપ્ત કરી શકશે. જિંદગીની અંદર આગળ વધવા માટે જે અમુક રૂકાવટો આવી રહી છે, આ રૂકાવટોને દૂર કરવા માટે પોતાની માતાના ચરણ સ્પર્શ કરી અને પોતાના દિવસની શરૂઆત કરવી ઉત્તમ માનવામાં આવી છે. અને ખાસ કરી અને પોતાની માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરશે તો એનાથી પણ એમને સારો એવો લાભ મળી શકશે. જીવનની અંદર આગળ વધવા માટે ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય આમને કરાવી લેવી જરૂરી રહેશે. જય ગણેશ. મુકુંદભાઈ, આપણી સાથે અન્ય કોલર ગટોરભાઈ જોડાયા છે, બોટાથી જોડાયા છે. ગટોરભાઈ, આપનો સવાલ જણાવશો. છોકરાની છે જન્મદિન. હા, તો તમારા છોકરાનું નામ શું છે પ્રભુ? પિન્ટુ. પિન્ટુભાઈ, જન્મની તારીખ? 15/6/1996. 15/6/1996. જન્મ સમય? સાંજના 6 થી 5 નો ટાઈમ છે. 6 થી 5 એટલે 8 વાગ્યાનો કે 6 થી 6:30 વાગ્યાનો? જો કોઈ પણ વ્યક્તિના લગ્ન વિશેની જયારે વાત આવતી હોય તો જન્માક્ષર ની અંદર સપ્તમ, ચતુર્થ અને દ્વિતીય સ્થાન જોવું જરૂરી છે. ચંદ્ર, ગુરુ અને શુક્ર આ 3 ગ્રહોનું બળ જોવું પણ અત્યંત આવશ્યક છે અને ખાસ કરીને મંગળ દોષ, જેનાથી લોકો વધારે પડતા ભયભીત થતા હોય છે, એ મંગળ પણ જોવો અત્યંત જરૂરી છે. તમારા સુપુત્ર ચીના જન્માક્ષર ની અંદર સપ્તમ સ્થાનમાં વૃષભ રાશિની અંદર મંગળ, શુક્ર, બુધ અને ચંદ્ર આ 4 ગ્રહો બિરાજમાન છે. ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ અને સાથે સાથે લગ્નની અંદર વિચ્છેદ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. લગ્નની અંદર 90 થી 99% એ વાત આવીને અટકી જવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. કુંડલીની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. કુંડલીમાં ફાયર એલિમેન્ટનું પ્રમાણ વધારે છે એટલે સ્વભાવ થોડોક ઉગ્ર રખાવશે. ક્યાંક ને ક્યાંક શૃંગારની અંદર સારો ઇન્ટરેસ્ટ રખાવશે. પેટથી નીચેના ભાગ ઉપર તલપણ હોઈ શકે અને એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વધારે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. આપનો પ્રશ્ન છે લગ્ન બાબતનો, તો લગ્નની આ સમસ્યાને દૂર કરવા માટે આપ પ્રથમ તો અર્ક વિવાહ એમના કરાવી લેવા જરૂરી છે. કારણ કે આપણા જીવનની અંદર જ્યારે એક કરતા વધારે લગ્નનો યોગ હોય, બીજા લગ્નનો યોગ બનતો હોય તો ત્યારે કુટુંબની ઇજ્જત અને પોતાની ઇજ્જત આ બંનેની અંદર તકલીફો આવતી હોય છે. તો આ ઇજ્જતની અંદર પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય અને દાંપત્ય જીવનનું સુખ સારામાં સારું પ્રાપ્ત થાય એ માટે અર્ક વિવાહ કરાવી લેવા અને ખાસ તમારે મંગળવારે મસૂરની દાળ માટીના વાસણની અંદર ભરી અને તમારા સુપુત્રને કહેજો કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપે જેથી સારો એવો લાભ મળી શકે. એના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરવા માટે રોજ સવારે ઉઠી સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ અર્પણ કરશે તો અવશ્ય સારો એવો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય કોલર ઉષાબેન આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. ઉષાબેન, આપનો સવાલ જણાવશો. હેલો. હાજી ઉષાબેન, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું છે. આપના સુપુત્ર ચીનું નામ શું છે? વંશ છે. વંશ. વંશ, વાહ વાહ. જન્મની તારીખ? જન્મની તારીખ 3/8/2002. 3/8/2002. જન્મનો સમય શનિવારે બપોરે 4:11.
બપોરે 4:11 જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? એટલે હમણાં મારા બાબાને 10માનો રિઝલ્ટ આવ્યો ને, એમાં 55% આવ્યા છે, પણ એને 11 બાદ નથી કરવું, અને ડિપ્લોમામાં એડમિશન લેવું છે. તો એને ડિપ્લોમામાં એડમિશન મળશે અને આગળ શું એનું ભણવાનું કેવી રીતનું રહેશે? જો એમના જન્માક્ષર જોવા જઈએ તો ધન લગ્ન ઉદિત થયેલું છે, અને ધન લગ્ન નો અધિપતિ ગુરુ મહારાજ પોતે અષ્ટમ સ્થાન ની અંદર બિરાજમાન છે. સૂર્ય મંગળ ના અંગારક યોગ ની સાથે ત્યાં મંગળ મહારાજ પોતે નીચસ્થ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અભ્યાસ ની અંદર રૂકાવટો આવી શકે, મેન્ટલી ડિસ્ટર્બન્સ નું પ્રમાણ ક્રિએટ થઈ શકે, ઇતર પ્રવૃત્તિ ની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવડાવે અને સ્વભાવ થોડો ઘણો ઉગ્ર પણ રખાવે. કન્યા રાશિ ની અંદર રહેલો શુક્ર લાભસ્થાન નો અધિપતિ બની અને કર્મસ્થાન ની અંદર બિરાજમાન હોવાના લીધે પોતે ડિપ્લોમા નો ભલે અભ્યાસ કરે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો મોજશોખને લગતી વસ્તુઓ, કારણ કે આ વ્યક્તિને કોઈની નીચે કામ કરવું નહીં ગમે, પોતાની રીતે સ્વતંત્ર વ્યવસાય કરવાની અંદર પોતે વધારે ઇન્ટરેસ્ટ ધરાવશે. એટલે પોતે જો મોજશોખને લગતો વ્યવસાય કરશે, ટેકનોલોજીને લગતો વ્યવસાય કરશે, તો અવશ્ય પોતાના જીવનની અંદર પ્રગતિ સાધી શકશે. એક વગર માંગી સલાહ આપી દઉં કે કોઈ પણ વ્યક્તિને પૈસા એમણે ઉધાર ન આપવા, ઉધાર આપવાથી ક્યાંક ને ક્યાંક એમના નાણાં ફસાઈ શકે છે અને તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. જિંદગીની અંદર સારી પ્રગતિ એમને જોઈતી હોય તો કાલ સર્પદોષ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવી લેવી એમના માટે અત્યંત ઉત્તમ રહેશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ ફર્સ્ટ ફિંગરની અંદર 4.5-5 કેરેટનો ધારણ કરી લેવાથી પણ સારો એવો લાભ મળી શકશે. જય ગણેશ. ગુણભાઈ અને કોલર આપણી સાથે ગીતાબેન જોડાઈ ગયા છે માંડવીથી. ગીતાબેન આપનો સવાલ જણાવશો. ગીતાબેન આપના ટીવી નું વોલ્યુમ ધીમું કરશો અને આપનો સવાલ જણાવશો. જી ગીતાબેન, લાગે છે ગીતાબેન સાથે સંપર્ક તૂટી ગયો છે. જી બીજા કોઈ બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે. મુકુંદભાઈ હિતાર્થી બેન, જી આપનો સવાલ જણાવશો. મુકુંદભાઈ બંને સંપર્ક કપાયા છે. સંકટ ચતુર્થી વિશે આજે આપણે વાત કરવાની છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજનો વિશેષ મહિમા એટલે કે સંકટ ચતુર્થી. ભગવાન વિઘ્ન વિનાયકને પ્રસન્ન કરવા માટેનો આજે ઉત્તમ દિવસ. દર્શક મિત્રો, ગણપતિ મહારાજ એ કલિકાલની અંદર તત્કાલીન ફળ આપનાર છે અને આ ગણપતિની ઉપાસના કરવાથી તમે સારા એવા લાભ મેળવી શકો. ગણપતિ મહારાજની પૂજા કરતા પહેલા આપે લાલ કલરનું ખાસ કરીને આસન રાખવું જોઈએ. લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ પીળા કલરનું પિતાંબર ધારણ કરી અથવા સફેદ કલરનું પિતાંબર અથવા સફેદ કલરનું ધોત્યું ધારણ કરી અને ભગવાન ગણપતિની સમક્ષ તમારે ગણપતિ મહારાજની 16 ઉપચારથી પૂજા કરવી જોઈએ. પૂજાની અંદર અલગ અલગ ઉપચાર આવતા હોય છે. 1 ઉપચાર, 5 ઉપચાર, 16 ઉપચાર, 30 ઉપચાર, 20 ઉપચાર અને રાજોપચાર. એની અંદર આપે 16 ઉપચારથી આજના દિવસે ભગવાન ગણપતિની ઉપાસના કરી, ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરી, ગોળ અને ઘીનો ભોગ અર્પણ કરી અને દુર્વા અર્પણ કરવી જોઈએ. અને આજના દિવસે જો તમારા સુપુત્રને અભ્યાસની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય, અભ્યાસની અંદર એને યાદશક્તિનું પ્રમાણ ઓછું રહેતું હોય, તો તમારે એની જેટલી ઉંમર છે એટલી ઉંમર મુજબ તમારે દુર્વા લેવાની, એટલે કે એટલી તમારે દુર્વા લેવાની અને એક ઓમ ગંગ ગણપતાય નમઃ મંત્ર કરીને એક દુર્વા તમારે અર્પણ કરવાની. આ રીતે ઉંમર મુજબ આપ દુર્વા અર્પણ કરશો અને પછી જે ગોળનો ભોગ આપે ચડાવ્યો છે એ ગોળનો ભોગ તમે તમારા સુપુત્રજીને અર્પણ કરશો, તો અવશ્ય ભગવાન ગણપતિની ઉપાસનાથી તમારા સંતાનને જે અભ્યાસ માટેની તકલીફો આવી રહી છે આ તકલીફો દૂર થશે અને સારો એવો લાભ પણ પ્રાપ્ત થશે. આજે ગણપતિ ઉપાસના કરવા માટે રાશિ મુજબ કઈ રીતે ઉપાયો કરવા એ વિષય ઉપર પણ આપણે આગળ વાત કરીશું. જય ગણેશ. મુકુંદભાઈ અને એક કોલર આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે અમરેલીથી. મહેશભાઈ આપનો સવાલ જણાવશો. મારે દાદા સગાઈ નો વાત જે આવે ત્યાં સગાઈ નો વાત અટકી જાય છે. હું નોકરી કરું છું, મારો ધંધો સારો છે, સગાઈ નો પ્રશ્ન અટકી જાય છે. જુઓ, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર ની અંદર જયારે લગ્ન માટેની વાત આવતી હોય ત્યારે ચંદ્ર ગુરુ
અને શુક્ર, અને એમાં પણ પુરુષની વાત આવતી હોય ત્યારે ગુરુનું બળ જોવું અત્યંત આવશ્યક રહેતું હોય છે અને દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર જોવો અત્યંત જરૂરી રહેતો હોય છે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગુરુ મહારાજ પોતે વક્રી થઈને બિરાજમાન છે, જે ક્યાંક ને ક્યાંક લગ્નની અંદર તકલીફો ઉત્પન્ન કરી શકે છે. લગ્નની અંદર 90-99% એ વાત આવીને અટકી જાય અને દાંપત્ય જીવનની અંદર પણ થોડા ઘણા વૈચારિક મતભેદોનું પ્રમાણ રહી શકે છે. એના માટે આપણે રોજ સવારે સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ અર્પણ કરવું ઉત્તમ રહેશે. તમારી કુંડલીમાં ફાયર એલિમેન્ટનું પ્રમાણ વધારે છે એટલે સ્વભાવ થોડો ઘણો ઉગ્ર પણ રહી શકે. સ્વભાવને શાંત કરવા માટે અને જીવનની અંદર દરેક સમસ્યાઓના નિરાકરણ માટે આપે ખાસ કરીને ભગવાન શિવને દૂધ અર્પણ કરવું અત્યંત ઉત્તમ રહેશે. તમારા જમણા હાથની ટચલી આંગળીની અંદર તમારે ખાલી એક ચંદ્રની વીંટી ધારણ કરી લેવી અથવા ચાંદીની વીંટી ધારણ કરી લેવી, તેનાથી પણ તમને સારો એવો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય એક કોલર આપણી સાથે અલકાબેન જોડાયા છે સુરેન્દ્રનગરથી. અલકાબેન, આપનો સવાલ જણાવશો. હેલો. હાજી. હા, મારું નામ અલકા છે. હાજી અલકાબેન. હા, મારી જન્મ તારીખ 13/10/92 છે. ઓકે. અને 9:30 9:15 જન્મ છે. સવારે સાંજે? સવારે 9:15. જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. ઓકે. શું પ્રશ્ન હતો? હું સરકારી નોકરી માટે તૈયારી કરું છું, તો મને કેવી સરકારી નોકરી મળશે અને આમ શું સક્સેસ થઈ? જો આપના જન્માક્ષરમાં પ્રથમ વૃશ્ચિકના રાહુ શુક્ર અને બુધ બિરાજમાન છે, મોઢા ઉપર તલ છે, શૃંગારમાં ઇન્ટરેસ્ટ સારો છે અને ખાસ કરીને શનિ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે. મકર રાશિનો શનિ હોવાના લીધે તમારા કેરિયરને તમે પ્રથમ પ્રાયોરિટી આપો અને એના લીધે તમારા ભાગ્યસ્થાનની અંદર એ શનિની દ્રષ્ટિ પડી રહી છે અને શનિ મહારાજ ઓલરેડી સુખસ્થાનના અને તૃતીય સ્થાનના અધિપતિ બની રહ્યા છે. અવશ્ય આપને જોબ માટેના સારા એવા યોગો બની રહ્યા છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળી શકે, કારણ કે રાહુ જ્યારે પ્રથમ સ્થાનની અંદર આવતો હોય છે ત્યારે વ્યક્તિને સંઘર્ષ વધારે કરવો પડતો હોય છે. વધારે મહેનત કર્યા પછી અને ઓછા ફળની પ્રાપ્તિ થતી હોય છે. તમારા જીવનની અંદર નીચસ્ત સૂર્ય બનતો હોવાના લીધે ક્યાંક ને ક્યાંક યશ માન પ્રતિષ્ઠામાં પણ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવડાવે. કોઈ વ્યક્તિનું સારું એવું રાખવા છતાં પણ આપણે પ્રોબ્લેમ્સો બની શકે, એ માટે રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ અર્પણ કરવું આપણે ઉત્તમ રહેશે. જીવનની અંદર આ સંઘર્ષને દૂર કરવા માટે બુધવારે ભગવાન શિવ ઉપર કાળા તલ અને દૂધ અર્પણ કરો. નિત્યને માટે તમે ભગવાન શિવની ઉપાસના કરો, અવશ્ય આપને સફળતા મળી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સૂર્યમાં ગુરુની મહાદશા ચાલી રહી છે, એમાં પણ તમારે કેતુની પ્રત્યંતર દશા 19/7/2018 પછી ચાલુ થશે. એ પછી પ્રયત્ન કરવાથી અવશ્ય આપને સારો એવો જોબ માટેનો યોગ બની શકશે. જોબની અંદર સારી સાનુકૂળતા પ્રાપ્ત થાય એ માટે શનિવાર એટલે કે આજે શનિવાર જ બની રહ્યો છે અને એમાં પણ સંકટ ચતુર્થી બની રહી છે, એટલે કે આજે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ આપને અવશ્ય સારો એવો લાભ મળી શકશે અને જોબની ઉત્તમ તકો આપની સર્જાઈ શકશે. જય ગણેશ.